નમસ્કાર દર્શક મિત્રો રિયલ નેટવર્કના શિક્ષણેશો કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં બસ વિદ્યાર્થીને એના કારકિર્દી ઘડતરની માહિતી આપવાનો પ્રયાસ થાય છે નવી કોઈ જોબ કે નોકરી માટેની વાત હોય તો એના વિશે માહિતી આપવાનો પ્રયાસ થાય છે અને અલગ અલગ તજજ્ઞ વક્તાઓ અનેક વિષયો ઉપર આપને માર્ગદર્શન આપે એવા પ્રયાસના ભાગરૂપે આ શિક્ષણેશો કાર્યક્રમ દર ગુરુવારે રાત્રે અને રવિવારે સવારે પુનઃ પ્રસારિત કરીએ છીએ તો ચાલો આ શિક્ષણ કાર્યક્રમમાં જ એક મનગમતી પ્રવૃત્તિને મનગમતી માહિતી તમને આપવાનો અમારો આજનો નમ્રો પ્રયાસ છે સૌ કોઈને મિલિટરીમાં જવું હોય તો કેમ જવાય એ કદાચ મોટાભાગના વિદ્યાર્થી અને વાલીમાં બહુ મોટો પ્રશ્ન છે સુરતમાં રાષ્ટ્રીય ચેતનાનું બહુ મોટું કામ થઈ રહ્યું છે છતાં મિલિટરીમાં જવા માટેની જાણકારી જોઈએ તેવી નથી અને એટલે જ રિયલ નેટવર્ક આજે સરસ મજાની માહિતી આપવા માટે એક મહેમાનને લઈને આવ્યું છે એ મહેમાન છે એરફોર્સમાં જ એમણે નોકરી કરી અને સુરતમાં યુવાનો મિલિટરીમાં જાય એના માટેની જે સતત પ્રવૃત્તિ કરી રહ્યા છે એવા હિરેનભાઈ ગાંધી હિરેનભાઈ આપનું હાર્દિક સ્વાગત છે આજના આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં હિરેનભાઈ ગાંધી વર્ષો સુધી એરફોર્સમાં સર્વિસ કરીને એ નિવૃત્ત થયા બે હજાર તેરમાં અને ત્યાર પછી આ મિલિટરીના માટેની ટ્રેનિંગ આપવાનો ખૂબ સરસ પ્રયાસ કરે છે હિરનભાઈને આપણે સ્વાગત કરીએ છીએ એમને વિશેષ પરિચય અને એની સાથે વાતો આપણે મન ફરીને કરવી છે આ આર્મીને લગતી પછી એ આર્મી હોય નેવી હોય કે એરફોર્સ હોય એ ત્રણેય બ્રાન્ચ અને પેરા મિલિટરી સહિત ટ્રેનિંગની આપણે ઘણી બધી વાતો કરશું પણ એ પહેલાં બે ન્યૂઝ તમને અમારે આપવા છે રિયલ નેટવર્કના શિક્ષણ કાર્યક્રમમાં દર વખતે એ થોડા ન્યૂઝની ચર્ચા કરીએ છીએ કારણ કે શિક્ષણને લગતી માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ એ બે ન્યૂઝ છે કે પૂરક પરીક્ષાનું પરિણામ આવી ગયું અને પૂરક પરીક્ષામાં જે બોર્ડની પરીક્ષામાં ધોરણ દસના વિદ્યાર્થીઓ બે વિષયમાં અને ધોરણ બાર કોમર્સના વિષય વિદ્યાર્થીઓ એક વિષયમાં પાસ થયા હતા નપાસ થયા હતા એની પૂરક પરીક્ષા લીધીને એનું પરિણામ પણ આવ્યું પણ થોડોક આંચકો લાગ્યો ધોરણ બાર દસમા ધોરણમાં એક લાખ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષાના ફોર્મ ભર્યા હતા એમાંથી લગભગ પંચોતેર હજાર જેટલા વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી અને એમાં માત્ર નવ પોઈન્ટ પાંચ એટલે દસ ટકા પણ પરિણામ આવી શક્યું નથી એવું નબળું પરિણામ ધોરણ બાર કોમર્સમાં પાંત્રીસ ટકા પરિણામ આવ્યું એમાં પણ જોઈએ તેવી એક વિષયની પણ વિદ્યાર્થીઓ મહેનત કરી શક્યા નથી છોડો એ વાત વિદ્યાર્થી કદાચ કારકિર્દી માટે એટલા જાગૃત નથી અને પરિણામે આવી સામાન્ય પરીક્ષામાં પણ નપાસ થાય છે અને કારકિર્દી માટે કેવડી મોટી તકલીફ આવનારા સમયમાં આવી શકે આપણે સમજી શકીએ છીએ મારે તો માહિતી એ આપવાની હતી કે ધોરણ બાર કોમર્સ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ જે પૂરક પરીક્ષામાં પાસ થયા છે અને દક્ષિણ ગુજરાતની કોલેજોમાં જેમણે એડમિશન લેવાનું છે એમાં એના માટે હવે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે ત્રણ દિવસમાં તમારે ફોર્મ ભરી દેવાનું છે અને પાંચ તારીખ સુધીમાં એડમિશનનો નિર્ણય પણ લેવા જશે અને રેગ્યુલર અભ્યાસક્રમ પણ શરૂ થશે એટલે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ ન ખ્યાલ આવતો હોય તો નજીકની કોમર્સ કોલેજમાં જઈને તમે માહિતી લઈને તમે પૂરક પરીક્ષા પાસ કરી છે વિદ્યાર્થીઓ એડમિશન પ્રક્રિયામાં સામેલ થઈ શકશે અને એનો સમય બહુ ટૂંકો આપ્યો છે ત્રણ દિવસમાં તમારા ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે તો બસ હવે હિરેનભાઈ સાથે વાત કરીએ હિરેનભાઈ એટલે એરફોર્સના એક અધિકારી હિરેનભાઈ તમે કેટલો અભ્યાસ કર્યો અને ત્યાર પછી એરફોર્સમાં ઓગણીસો ને માં તમે જોડાયા એ કઈ રીતે જોડાયા હતા એ મારા બેકગ્રાઉન્ડ પહેલાં હું જ્યારે મારું મૂળ વતન છે લુણાવાડા જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે આજનો મહીસાગર જિલ્લો હું બારમાની બારમા સાયન્સમાં ભણતો હતો અને એ વખતે એક એડવર્ટાઇઝમેન્ટ આવેલી કે જોઈન એરફોર્સ અને ત્યાંથી મારે ફોર્મ મંગાવવાનું હતો તો મેં ફોર્મ મંગાવ્યું અને ભણવાનું ચાલુ કર્યું એક બાજુ બારમું સાયન્સ ચાલતું હતું અને એક બાજુ મેં એરફોર્સની તૈયારી ચાલુ કરી ખાસ જૈન કુટુંબમાંથી આવું છું એટલે એવો કોઈ અનુભવ નહોતો ના કોઈ બેકિંગ કે પ્રોપર ગાઈડન્સ હતું પણ જે કંઈ થોડું ઘણું પેપર એ બધામાંથી એ વખતે ઓગણીસો નેવુંની આસપાસમાં જાણવા મળતું હતું તો ત્યાંથી બધી માહિતી લઈ અને મેં મારી જાતે તૈયારી ચાલુ કરી બારસો ને ઓગણ જેટલા છોકરાઓ ગુજરાતમાંથી મુંબઈમાં એક્ઝામ આપવા માટે ગયેલા અને એક્ઝામમાં ફક્ત થયા હતા હું પોતે ત્યાં સિલેક્ટ થયો હતો એઝ અ ગ્રાઉન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર એટલે મારું એરફોર્સમાં સિલેક્શન જ એઝ ઇન્સ્ટ્રક્ટર થયું હતું અને બીજું જે મારો મિત્ર જે જોઈન થયો હતો એનો એઝ અ ક્લાર્ક ત્યાં જોઈન થયો હતો ઓકે ઓગણીસો નેવુંમાં એરફોર્સમાં જોડાયા ગ્રાઉન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે અને વીઆરએસ લઈને બે હજાર તેરમાં તેઓ નિવૃત્ત થયા ઓગણીસસો નેવું અને બે હજાર તેર એના વચ્ચે આવે છે ઓગણીસસો નવ્વાણું અને ઓગણીસો નવ્વાણું એટલે કારગીલ યુદ્ધ હિરેનભાઈ કારગિલ યુદ્ધ થયું ઓગણીસો નવ્વાણુંમાં ત્યારે એરફોર્સમાં તમે હતા તો એ વખતે તમારે કામગીરી એ જે મિલિટરી મેન એરફોર્સમેન તરીકે શું આવેલી જ્યારે કારગીલ યુદ્ધ ચાલતું હતું ત્યારે હું એરફોર્સના એક સિગ્નલ યુનિટમાં હતો અને અમારું કામ હોય છે રડાર સાથે અને એ રડાર દ્વારા પાકિસ્તાનના એરક્રાફ્ટને ઇન્ટરસેપ્ટ કરવાનું હતું અમે એવું હતું કે અમારું જે રડાર છે એ રડારનું નામ નહીં આપી શકું તો એ રડાર લઈ અને અમે દીવના દરિયા કિનારે ગયા હતા પાકિસ્તાન માટે જે બોમ્બે હાઈ છે એ બહુ મોટું ટાર્ગેટ છે જ્યારે પણ ભારત અને યુદ્ધની ભારત અને પાકિસ્તાનની યુદ્ધની શક્યતાઓ હોય તો પાકિસ્તાનની નજર સૌ પ્રથમ બોમ્બે હાઈ ઉપર પડતી હોય છે જે આપણે બહુ જ મોટી સંખ્યામાં પેટ્રોલિયમ પેદાશ પેદા થાય છે તો પાકિસ્તાનને જો બોમ્બે હાઈ પર એટેક કરવો હોય તો આપણે ભારતના દરિયા કિનારાની પાસેથી પસાર થવું પડે જો એટલે અમે પાકિસ્તાનના એરક્રાફ્ટને ઇન્ટરસેપ્ટ કરીએ તો ચાલીસ કિલોમીટરની અમારી રેન્જ હોય એટલે પાકિસ્તાનને અમારા રડારથી બચવું હોય તો દરિયા કિનારાથી પણ ચાલીસ કિલોમીટર દૂરથી એને ફ્લાય કરી અને બોમ્બે હાઈ સુધી પહોંચવું પડે જો એ ચાલીસ કિલોમીટર દૂરથી બોમ્બે હાઈ સુધી પહોંચવા ટ્રાય કરે તો એવું થાય કે એની ફ્યુલ કેપેસિટી જેટલી હોય છે એ બોમ્બે હાઈ પર એટેક કરીને પાછું પાકિસ્તાન જવા માટે ઇનફ નથી હોતી અને પાકિસ્તાન માટે એર ટુ એર રીફ્યુલિંગ સિસ્ટમ પણ નથી આનાથી થાય એવું કે પાકિસ્તાન ત્યાં કોઈ પણ જાતનું એડવેન્ચર કરવાની હિંમત નથી કરી શકતું અને પાકિસ્તાનના એરક્રાફ્ટને ઇન્ટરસેપ્ટ કરવા માટે જ દીવના દરિયા કિનારે અમે રડાર સાથે ત્યાં તૈનાત હતા એટલે કારગીલ યુદ્ધ દરમિયાન તમે એ યુદ્ધના જ એક ભાગરૂપની રણનીતિ રૂપે તમે ત્યાં કામગીરી કરી હતી અને ખરેખર કારગીલ યુદ્ધની વાત આવેલા આપણને કંઈક થાય કે કારગીલ યુદ્ધથી આપણે એક આર્મી સાથે સુરતનો જઈ જવા નાગરિક સમિતિએ એક વિશેષ નાતો જોડ્યો છે આપણે એક રાષ્ટ્રીય ચેતના પ્રગટાવનું કામ સુરતે સુરતમાં ખૂબ સરસ થયું છે અને આપણે બધા સાક્ષી છીએ હિરેનભાઈ આર્મી એટલે કે એરફોર્સમાંથી નિવૃત્ત વીઆરએસ બે હજાર તેરમાં લીધું પણ સુરતમાં અત્યારે ખૂબ સરસ કામ કર્યા છે પ્રી મિલિટરી એકેડેમી ચલાવે છે એમાં યુવાનોને આર્મીમાં જોડાવા માટેની માહિતી આપે છે પણ મારે હિરેનભાઈને જ પૂછ્યું છે કે હિરેનભાઈ સરસ આવી જોબ હતી એરફોર્સમાં હતા તો વીઆરએસ કેમ લીધું સર ખરેખર આ ક્વેશ્ચન મને બધા જ પૂછે છે મારા કેડેટ્સ પણ પૂછતા હોય છે કે સર અમે બધા જવા માટે ત્યાં આટલું તલ છીએ તો તમે આટલી યંગ એજમાં તમે એરફોર્સને છોડ્યું કેમ એનું બહુ મોટું કારણ મારો ગુજરાત પ્રત્યેનો અભિમાન છે મને હંમેશા એરફોર્સમાં હું ત્રેવીસ વર્ષ સેવા આપી હંમેશા એ પૂછવામાં આવતું હતું કે ભાઈ તું તો પહેલાં ગુજરાતીએ ગુજરાતી લોકો ફોજ ભાઈ આતે નહીં સિર્ફ પૈસા કમાતા એકચ્યુઅલી આ વાત સાચી નથી કે ગુજરાતી લોકો ફોજમાં નથી જતા પણ જે સંખ્યા છે એ ખૂબ જ નહીવત છે આના કારણે આપણી છાપ એવી પડી ગઈ છે કે આપણે ફોજ માટે જતા નથી તો મેં નક્કી કર્યું લાઈફ ફક્ત એક જ વાર જીવવાની છે અને લાઈફ એવી જીવી છે કે જે લોકો યાદ કરે અને આપણી છાપ ક્યાંક આ દુનિયા પર આપણે છોડી છોડીને જઈએ લોકોના જીવનમાં કંઈક બદલાવ લાવીએ તો મેં નક્કી કર્યું કે ગુજરાત માટે આ એક નાનું કલંક જેવું કહેવાય તો મેં એરફોર્સમાંથી વીઆરએસ લીધું એક મેં યજ્ઞ ચાલુ કર્યો છે પાંચ વર્ષની અંદર અઢીસો યુવાન અને યુવતીઓને આર્મી નેવી એરફોર્સ કે પેરામિલિટરીમાં જોઈન કરવાનું આ એક જ કારણ છે કે જેના લીધે મેં સર એરફોર્સ છોડ્યું છે અત્યાર સુધીમાં પોણા બે બે વર્ષની અંદર ચોત્રીસથી પણ વધારે યુવાનો આર્મી નેવી એરફોર્સમાં જોઈન થઈ ગયા છે એરફોર્સમાં હતો ત્યારે તો મેં સાડા આઠ હજારથી પણ વધારે ઓફિસર્સે મેં ટ્રેનિંગ આપી છે પણ એરફોર્સ છોડ્યા પછી પણ મેં મારી આ મુહિમ ચાલુ રાખી છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આપ સર્વે પાસે આજે માહિતી પહોંચી રહી છે અને કજીભાઈ ભલાડા સાહેબ પણ અહીંયા સુરતમાં આટલું જબરદસ્ત કામ કરે છે સુરતનું નામ એક રોશન કરી રહ્યા છે સુરત દરેક ક્ષેત્રે આગળ છે તો હું ઈચ્છું કે જ્યારે આપણે સૈનિકોને ફોજમાં જોઈન કરાવવાના હોય તો એમાં પણ સુરત છેલ્લે નેક્સ્ટ બે કે ત્રણ વર્ષમાં એ પણ કદાચ ગુજરાતમાં એક અવલ નંબરનું સિટી બનશે નહીં બહુ સરસ છે હિરેનભાઈ વાત કરી રહ્યા છે પોતાનું વીઆરએસ લેવાનું એક કારણ કે મને ગુજરાતીઓનું એક મેણું છે ગુજરાતીઓને હંમેશા હિરેનભાઈ એક મેણું ગણે છે કે તમે આર્મીમાં ગુજરાતીઓ નથી બસ એટલે જ ગાંધી સાહેબે વીઆરએસ લઈને વધુમાં વધુ યુવાનો એરફોર્સમાં જોડાય એના માટેનો યજ્ઞ શરૂ કર્યો છો એવું એમણે કીધું પણ હિરેનભાઈ તમે વીઆરએસ લઈને આ યજ્ઞ માટે શું કરો છો યુવાનો ગુજરાતના વધુમાં વધુ આર્મીમાં જોડાય એના માટે તમે કઈ પ્રકારની પ્રવૃત્તિ એને ક્યાં કરો છો એ માહિતી જોઈએ છે યસ સર હું સુરતની અંદર જ્યારે પણ ગુજરાત માટેની સ્પેશિયલ ભરતી આવતી હોય છે અમુકવાર આર્મીમાં નેવીમાં એરફોર્સમાં તો એ જ્યારે પણ ભરતી આવે તો એની હું સમય આવે એની પહેલાં જ એમને માહિતી આપી દઉં જ્યારે પણ નોટિફિકેશન ડિક્લેર થાય એટલે તરત જ હું સોશિયલ મીડિયા દ્વારા અને મારા મિત્રો દ્વારા કોન્ટેક્ટ દ્વારા અલગ અલગ રીતે હું બધાને આવી રીતે માહિતી પહોંચતી કરું છું કે એરફોર્સમાં હવે ભરતી આવેલી છે એની લાયકાત આ છે એના માટે પ્રિપેરેશન આવું કરવાનું આવી રીતે આર્મી અને નેવીની શક્ય હોય ત્યાં સુધી આ બધી જ માહિતી યુવાનો સુધી પહોંચાડું છું સ્કૂલ અને કોલેજમાં રિક્વેસ્ટ કરી અને ત્યાં આગળ હું મારા સેમિનાર્સ કરું છું અને જે લોકો પણ ઇન્ટરેસ્ટેડ હોય આર્મી નેવી એરફોર્સમાં જવા માટે તો એમના માટે હું પ્રી મિલિટરી ટ્રેનિંગ એકેડેમીની મેં સ્થાપના કરી છે તો આ પ્રી મિલિટરી ટ્રેનિંગ એકેડેમી દ્વારા હું એમને શારીરિકની તાલીમ આપું છું એમના ડોક્યુમેન્ટેશન કેવી રીતે તૈયાર કરવા એની પણ માહિતી આપી છું આની સાથે સાથે જે લોકો શારીરિક પાસ થઈ જતા હોય છે એમના માટે રિટર્ન એક્ઝામ પણ પાસ કરવી બહુ જરૂરી હોય છે એટલે એમને રિટર્ન એક્ઝામની પણ તાલીમ આપું છું ઇન્ટરવ્યૂની તાલીમ આપું છું એવી બધી બહુ ટેક્ટ હોય છે બહુ બધી હોશિયારી હોય છે જે જ્યારે આપણે ટેસ્ટ આપતા હોઈએ ત્યારે આપણે કેવી રીતે સ્માર્ટ પરફોર્મન્સ આપું એ બધી જ માહિતી હું આપું છું હું એરફોર્સમાં ત્રેવીસ વર્ષ હતો અને જ્યારે પણ એરફોર્સની ભરતી અલગ અલગ રાજ્યોમાં થતી હતી તો ત્યારે હું એરફોર્સ તરફથી લોકોના ફિઝિકલ ટેસ્ટ લેવા માટે જતો હતો સિલેક્શન રેલીમાં જતો હતો એ મારો બધો જ નિચોડ હું આપણા ગુજરાતના યુવાનો અને યુવતીઓને આપી અને મેક્સિમમ લોકો ત્યાં ટ્રાય થાય એના માટેના પ્રયત્ન કરું છું બહુ સરસ હરેનભાઈ ગાંધીએ એક અભિયાન હાથ ધર્યો છે કે એરફોર્સની અંદર મારા ત્રેવીસ વર્ષનો અનુભવ અને ખાસ કરીને સિલેક્શન માટેનો એનો અનુભવ કામે લાગે અને યુવાનોને યુવતીઓને માનસિક અને શારીરિક તૈયાર કરે અને પરિણામે વધુમાં વધુ યુવાનો ત્રણેય બ્રાન્ચમાં આર્મીના ત્રણેય પ્રાંખમાં જાય એવો એનો અભિયાન છે હરેનભાઈ મારે અને ખાસ દર્શક મિત્રોને કે મેં જે મહેમાનોનો પરિચય આપ્યો એ હિરેનભાઈની પણ હરેનભાઈ ગાંધી છે અને હરેનભાઈ ગાંધી સુરતમાં સ્થાયી થયેલા છે પ્રી મિલિટરી એકેડેમી ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે મજુરાગઢ સ્વામિનારાયણ કોમ્પ્લેક્ષમાં એમની ઓફિસ છે અને એક મિલિટરી મેન તરીકે બસ એનું અભિયાન છે કે વધુમાં વધુ યુવાનો આર્મીમાં જોડાય અને એ પણ ખૂબ વ્યાજબી કિંમતે ને ખૂબ ઓછી ફી લઈને એનું અભિયાન છે તો અમે નજીકથી જોઈએ છીએ ત્યારે ખ્યાલ આવે કે એક વ્યક્તિ ખરા અર્થમાં એક યજ્ઞ કર્યો છે હા હરિનભાઈ મારે બીજો એક સવાલ એ મનમાં થાય છે કે ગુજરાતના યુવક યુવતીઓ આર્મીમાં પ્રમાણમાં ઓછા છે એવું આપણે સ્વીકારીએ છીએ તો એનું શું કારણ કે આર્મીમાં આપણા યુવાન યુવતીઓ જતા નથી અથવા તમે કીધું કે અમે બારસો જણા હતા એમાંથી બે જ વ્યક્તિ સિલેક્ટ થયા તો સિલેક્ટ થતા નથી તો આની પાછળનો તમને આટલા વર્ષના અનુભવને અંતે શું કારણ લાગ્યું સૌથી પહેલાં તો આપણી જે ગુજરાતી પ્રજા છે એ ગુજરાતી પ્રજા ખરેખર તો ધંધાને વળેલી છે આપણે ધંધા પ્રત્યે આપણે વધારે ધ્યાન આપતા હોય છે પણ હવે જ્યારે મંદીની સિઝન આવેલી છે અને બીજું તમે સૌથી પહેલાં પ્રશ્ન પૂછ્યો કે આપણા બાળકો જતા કેમ નથી તો એવું નથી કે આપણા બાળકોમાં સાહસ નથી આપણા ગુજરાતના દીકરીઓ અને દીકરાઓમાં જબરજસ્ત સાહસ હોય છે પણ એમને ક્યાંક માર્ગદર્શનની જરૂર હોય છે મને આનું એક જ કારણ લાગે છે કે અડોશ પડોશમાં જો કોઈ ફોજી રહેતો હોય તો બાળકને એક સપનું દેખવાનું મન થાય કે હું પણ આવી રીતે ફોજી બનું આજકાલ ગુજરાતી અંદર દેખીએ તો આપણા અડોસ પડોશમાં યા તો એન્જિનિયર્સ હશે ડૉક્ટર્સ હશે સુરતનું ગણો તો કોઈક ટેક્સટાઇલમાં હશે કે ડાયમંડમાં હશે સોફ્ટવેર એન્જિનિયર્સ હોય છે આવું બધું હોય છે પણ એક ડિફેન્સ એક એવો સબ્જેક્ટ છે એવું ક્ષેત્ર છે કે જે આપણા અડોશ પડોશમાં મળતું નથી તો આને જ કારણે કદાચ આપણા બાળકો જવા નથી માગતા પણ છેલ્લા બે ત્રણ વર્ષોમાં આ એવું જો અભિયાન ચાલુ કરું છું તો મને ખરેખર જાણીને ખૂબ ખુશી થાય છે અને ગર્વની લાગણી થાય છે કે જેટલા પણ પેરેન્ટ્સ મેં વાત કરું છું જ્યાં સુધી પહોંચું છું તો એ ખરેખર બાળકો જાણવા માટે ખૂબ ઉત્સુક હોય છે હરેનભાઈ હવે જે પ્રશ્ન છે જુદા પ્રકારનો છે એટલા બધા અભિયાનને એટલી બધી જાગૃતિને પરિણામે ઘણા બધા પેરેન્ટ્સને વિદ્યાર્થીને એમ થાય છે કે અમારે આર્મીમાં જોડાવું છે પણ જે પ્રયાસ કરે છે એમાંથી મોટા ભાગના સફળ નથી થઈ શકતા તો જોડાવા ઈચ્છે છે એ આર્મીમાં જોડાવા માટે સફળ કેમ નથી થતા સર આની સૌથી મોટું એક કારણ હોય તો જે કરંટ અફેર્સ છે જે ન્યૂઝ ચાલતા હોય છે વર્તમાન સમયના ન્યૂઝ આપણા બાળકોને શિક્ષણ બહુ જબરદસ્ત આપવામાં આવે છે પણ બે વસ્તુની કેવી રહી જાય છે એક છે જનરલ નોલેજ અને એની સાથે છે બીજું છે અંગ્રેજી ભાષા એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજ પ્રત્યેની એક અણસમજી એલર્જી જ્યારે બાળકો ઇંગ્લિશ બોલવાનો પ્રયત્ન કરતા હોય છે તો બે ચાર મિત્રો એને ક્યાંક ને ક્યાંક મજા મજાક ઉડાવતા હોય છે હું કદાચ એરફોર્સમાં સિલેક્ટ થયો એનું બહુ મોટું કારણ એ હતું કે મારા પેરેન્ટ્સ મને હંમેશા હું ભલે એક નાના ગામમાંથી આવું છું પણ મારા પેરેન્ટ્સે જ્યારે પણ મેં ઇંગ્લિશ પ્રત્યે મારો પ્રેમ બતાવ્યો ક્યાંક ઇંગ્લિશ વર્ડ બોલવા પ્રયત્ન કરતો હતો તે મને હંમેશા એમાં મોટિવેટ કરતા હતા અને એના લીધે થયું એવું કે ઇંગ્લિશ લેંગ્વેજ મારી સારી થઈ હું આપણા ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એમને હું ખાલી એક જ સલાહ આપું છું કે દરરોજ સવારે એટલીસ્ટ ન્યૂઝપેપર વાંચે દૂરદર્શનના જે સમાચાર આવે છે પ્રાઇવેટ ચેનલો કોઈ પણ હોય પણ જે દૂરદર્શનના સમાચાર આવે છે હિન્દીના અને હિન્દીના સમાચાર વાંચ્યા પછી તરત જ અડો કલાકના ઇંગ્લિશના સમાચાર આવે છે જો તમે વિદ્યાર્થી તરીકે તમે ખરેખર કોઈપણ ક્ષેત્રમાં ખૂબ જ આગળ આવવું હોય તો આ જે એક કલાકના સમાચાર આવે છે દૂરદર્શનના હિન્દી અને એના પછી ઇંગ્લિશ આ બે વાંચશો તો તમારું જનરલ નોલેજ તો વધશે જ પણ એની સાથે ઇંગ્લિશ લેંગ્વેજ પ્રત્યે તમને એક પ્રેમ જાગશે તમારું એક કમ્ફર્ટલેબલ વધશે અને એનાથી તમે ખૂબ જ સારા ક્ષેત્રમાં ખૂબ આગળ આવી ગઈ અરિણભાઈ બહુ સરસ પાયરની વાત કરી કે કોઈ પણ મિલેટરી શું કરવા કોઈ પણ ઇન્સ્ટિટ્યુટ કંપની કે બેંકમાં નોકરી જોતી હોય તો ઇન્ટરવ્યુમાં પાસ થવા માટે જનરલ નોલેજ ખૂબ જરૂરી છે છોડો એ વાત કે એ માટે તો ખૂબ પ્રયાસ તમે કરતા હશો ન કરતા હોય તો કરજો આપણે વાત આજે અરિણભાઈ ગાંધી અહીંયા ઉપસ્થિત છે ત્યારે મિલેટરીને લગતા જેમ પ્રશ્ન મનમાં ખૂબ છે એ પૂછવા છે આપણે વન બાય વન લઈએ ગાંધી સાહેબ કે આર્મીમાં એટલે ભૂમિ દળમાં જોડાવવા માટે કેવા કેવા પ્રકારની પરીક્ષાઓ લેવાતી હોય છે સર તમારો આજે પહેલો જ પ્રશ્ન છે એ ખૂબ જ ટાઈમલી ક્વેશ્ચન છે અને એવું છે કે અત્યારે ગુજરાત માટે સ્પેશિયલ ભરતી આવેલી છે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છોડીને બીજા જેટલા એકવીસ જિલ્લા છે એકવીસ જિલ્લાની ભરતી ઓગસ્ટ આઠ ટ્વેન્ટી એઇટ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બરની વચ્ચે હિંમતનગરમાં આવી રહી છે હિંમતનગરમાં સાબર સ્ટેડિયમ છે જેમાં સિન્થેટિક ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડની અંદર એકવીસ જિલ્લાના યુવાનોની આ ભરતી કરાવવાની છે એમાં તમે જો ખાલી દસ પાસ હોય તો પણ કરી શકો છો બે પોસ્ટ એવી છે કે જેમાં કદાચ સાહેબે કીધું કે દસમા ધોરણમાં પણ લોકો ફેલ થયા છે તો જે લોકો ફેલ થયા છે એમને પણ નાસી પાસ થવાની જરૂર નથી બે પોસ્ટ એવી છે કે ફક્ત આઠ પાસ હોય તો પણ સાડા સત્તર વર્ષ થયા હોય અને તમે ખાલી આઠ પાસ છો તો પણ તમે આર્મીની અંદર કોઈ બે નાની પોસ્ટ છે એમાં તમે એપ્લાય કરી શકો છો બીજું જે લોકો દસ પાસ છે અમે સોલ્જર જે સોલ્જર જીડીધામની કહેવાય છે જનરલ ડ્યુટીના જે સૈનિકો હોય છે એની પોસ્ટ માટે ફક્ત તમે દસ પાસ હો તમે સાડા સત્તર વર્ષના હોય તમારી ઉંમર એક ઓક્ટોબર નાઇન્ટી એટથી એક એપ્રિલ બે બે હજાર બેની વચ્ચે જો આવતી હોય તમારી બર્થ ડેટ તો તમે આના માટે એપ્લાય કરી શકો છો અને બહુ જ સારી સુવર્ણ તક છે ખાલી દસમું ધોરણ પાસ કર્યા પછી જો તમે થોડીક મહેનત કરો અને એમાં તમારો પહેલાં ફિઝિકલ ટેસ્ટ લેવાય છે ફિઝિકલ તમે ટેસ્ટ તમે પાસ કરો એટલે તમારું જનરલ મેડિકલ લેવાતું હોય છે મેડિકલ પછી જો તમે પાસ કરી લીધું તો એક મહિનાનો તમને સમયગાળો આપવામાં આવે છે અને એમાં તમારે તમારે રિટર્ન ટેસ્ટની તૈયારી કરવાની હોય છે આ રિટર્ન ટેસ્ટ પણ બહુ ટફ નથી હોતો ખાલી થોડો પ્રયત્ન કરવાનો હોય છે અને જો આ ત્રણ વસ્તુ તમે પાસ કરી તો તમને ઇન્ડિયન આર્મીમાં જોબ મળી જાય છે તમને જાણીને આનંદ થશે કે આજના જમાનામાં જ્યારે એક એન્જિનિયરને પણ જોબ કરવી હોય તો આઠથી દસ હજારથી વધારે એમને મળતા ત્યારે ફક્ત પાસને ઇન્ડિયન આર્મી અને રૂપિયાનું પેમેન્ટ આપે છે જે ખરેખર પણ ઓછું નથી બહુ સરસ ગાંધી સાહેબે વાત કરી કે આર્મીમાં જોડાવા માટે દસ પાસ હોય એ પણ જોડાઈ શકાય છે એનો હિંમતનગરમાં આવનારા ઓગસ્ટ થી છ સપ્ટેમ્બર સુધીના ગાળામાં આ ભરતી મેળો છે એમાં જોડાઈ શકાય છે ગાંધી સાહેબ તમે વાત કરી એક સૈનિક તરીકે જોડવા માટે જનરલ ડ્યુટીના સૈનિક તરીકે જોડવા માટે પણ આ ભૂમિદળમાં આર્મીમાં ઓફિસર્સ લેવલમાં જોઈન્ટ થવું હોય તો એ કયા પ્રકારે જોઈન્ટ થઈ શકાતું સર ખરેખર આ પણ બહુ જ ઉપયોગી ક્વેશ્ચન છે જ્યારે આપણા બાળકો ગ્રેજ્યુએશન પૂરું કરે છે ત્યારે એ લોકોને અમુકવાર ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પણ એ લોકો નક્કી નથી કરી શકતા કે કયા ક્ષેત્રમાં જવું કોઈ વ્યક્તિ કોઈ વિદ્યાર્થી બારવું પાસ કરે છે અને જો આર્મી નેવી કે એરફોર્સનું એ વિચાર કરે ગ્રેજ્યુએશનની તૈયારી કરે અને એ ગ્રેજ્યુએશનમાં ફક્ત અને ફક્ત સાહીઠ ટકા સાથે પાસ થાય તો આર્મી નેવી અને એરફોર્સ આ ત્રણેયની અંદર એમના માટે અસંખ્ય તક રહેલી છે જેમણે આર્ટ્સ અને કોમર્સ કર્યું છે એમના માટે નોન ટેકનિકલમાં એ ઓફિસર્સ બની શકે છે અને એમનું પેમેન્ટ તમને જાણીને આનંદ થશે કે એમનું પેમેન્ટ અને એલાઉન્સીસ મળી અને તમને એક લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ મળી શકે છે ખાલી ગ્રેજ્યુએશનમાં ફર્સ્ટ ક્લાસની જરૂર છે જે લોકો સાયન્સના સબ્જેક્ટ સાથે પાસ થાય છે જેવી રીતે જેણે બારબામાં ફિઝિક્સ અને મેથેમેટિક્સ લીધેલું છે સાહીઠ ટકા ઉપર લાવેલા છે અને એના પછી સાયન્સના સબ્જેક્ટમાં એમનું ગ્રેજ્યુએશન હોય ફર્સ્ટ ક્લાસ સાથે તો એ ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન નેવીમાં એપ્લાય કરી શકે છે એઝ અ ટેકનિકલ ઓફિસર આર્મીમાં પણ ટેકનિકલ ઓફિસર બનવા માટે તમારે સાયન્સ હોવું બહુ જરૂરી છે જો તમે સાયન્સ પાસ કર્યું હશે બારબાર ફિઝિક્સ અને મેથેમેટિક્સ હશે તો તમે એક હવાઈ દળમાં એક પાઇલટ તરીકે પણ તમને જોબ મળી શકે છે અને એકચ્યુઅલી આર્મી નેવી એરફોર્સની જે લાઈફ છે એને હું એક કેરિયર નથી ગણતો પણ ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ આર્મી લેવી નેવી અને એરફોર્સ આ ત્રણેયમાં તમે સૈન્ય તરીકે જોઈન કરો કે ઓફિસર્સ તરીકે જોઈન કરો ખાસ વસ્તુ એ છે કે એ લાઈફ જીવવાથી જે જીવનનો આનંદ મળે છે તમારી એક નહીં પણ ત્રણ ત્રણ પેઢી સુધી તરી જતી હોય છે અને તમારા દ્વારા તમારી આસપાસનો પ્રાઉડ છે કે દેશમાં એટલું બધું પ્રાઉડ સરસ ગાંધી સાહેબે વાત કરી ખાસ કરીને અધિકારી લેવલ લાખ રૂપિયા સુધીનો પગાર હોય છે સાહેબ મારે એ પ્રશ્ન છે કે તમે એનડીએની વાત કરી નેશનલ ડિફેન્સ એકેડેમી તો એમાં જવા માટે બાર ધોરણ પછી પરીક્ષા લેવાય છે કે ગ્રેજ્યુએટ થયા પછી પરીક્ષા લેવાય છે સર એનડીએ એનડીએ એટલે નેશનલ ડિફેન્સ એકેડમી નેશનલ ડિફેન્સ એકેડમી એક એવી જબરદસ્ત ઓપોર્ચ્યુનિટી છે હું પોતે એવું માનું છું એક એરફોર્સ અધિકારી તરીકે કે આર્મી નેવી એરફોર્સ ક્યાંય પણ મિલિટરી ક્ષેત્રે આ ત્રણે પાંખોમાં જો તમારે સૌથી સારામાં સારું કેરિયર બનાવવું હોય તો બહુ મહેનતની જરૂર નથી પડતી જ્યારે તમે બારમારની બોર્ડની એક્ઝામ આપો છો ત્યારે ડેફિનેટલી તમે વધારે મહેનત કરો છો વાંચવામાં એની સાથે સાથે જો ખાલી જનરલ નોલેજનું તમે મહેનત કરો તો બારમું ધોરણ તમે પાસ એક્ઝામ એપિયર કરી હોય ભલે કદાચ એનું રિઝલ્ટ નહીં આવ્યું હોય તો પણ તમને ડિફેન્સ મિનિસ્ટ્રી એનડીએમાં બેસવાની પરમિશન આપે છે ખાલી સાડા સોળથી સાડા ઓગણીસથી આપણે ઉંમર હોવી જોઈએ એની સાથે તમે તમે ફિઝિકલી ફિટ હોવા જોઈએ હાથમાં કે શરીર પર કોઈપણ જાતનું ટેટૂ જો તમને શોખ હોય તો ટેટુ નહીં કરાવતા કારણ કે એક નાના એવા ટેટુથી પણ તમારી ડિફેન્સ પ્રત્યેની કારકિર્દીમાં બહુ મોટો અવરોધ આવી શકે મારે જાણવું છે હમણાં જે એવી ઘટના એક બની હતી કે હાથ પર ટેટુ હતું એટલે સિલેક્શન ન થયું તો આર્મીમાં જળવા માટે હાથ પર ટેટુ ન હોય શરીરના કોઈ ભાગમાં ટેટુ ન હોવું એવું કેમ હશે સાહેબ એવું છે કે જ્યારે કોઈ પણ સૈન્ય પોતાનો યુનિફોર્મ પહેરતો હોય છે અને યુનિફોર્મ પહેરે ત્યારે બધા સૈનિકો એક સરખા લાગતા હોય છે ટેટુના બે કારણ છે એક તો મેડિકલ એનું રીઝન એ છે કે જ્યારે પણ તમે ટેટુ પડાવો તો આર્મીની ડિફેન્સ ઓથોરિટીને ખબર હોતી કે તમે ટેટુ ક્યાં બનાવડાયું રોડ સાઇડ ઉપર પણ ટેટુ બનતું હોય છે અને મોટા ટેટુ સલુન્સમાં પણ ટેટુ બનતા હોય છે એટલે ક્યાંક આમાં જો ની ખામી રહી જાય તો તમને નું કેન્સર કરી શકે છે એટલે આગળ ભવિષ્યમાં તમને ક્યાંક નું કેન્સર થાય અને તમને તમારી રાષ્ટ્રપતિની જે તમારી ભાવના કે સેવા છે એ સેવા આપવામાં અવરોધ આવે એ ક્યારે થાય બીજું મોટું કારણ એ છે અને જે સૌથી મોટું ટેકનિકલ કારણ છે કે તમે હાથ પર જે નોર્મલી આર્મી નેવી એરફોર્સનો યુનિફોર્મ હાફ સ્લીવનો હોય છે અને હાથ પર કોઈ ટેટુ હોય સપોઝ એક ટુકડી જઈ રહી છે અને મારે કોઈ એક વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરવો હોય એની પાસે કોઈ સિક્રેટ ડોક્યુમેન્ટ્સ હોય કેવી અફેર હોય અને મારે કોઈકને ઇન્ફોર્મેશન આપવી હોય કે જેને જમણા હાથ પર એક કર્યું છે એ માણસ પાસે આ ઇન્ફોર્મેશન છે તો આપણા દુશ્મનો માટે એટલે ડિસ્કલોઝ થાય છે અને એવું આર્મી નેવી એરફોર્સ કરવા નથી માંગતી આર્મીની વાત કરી અને સુરત ને તો ગાંધી સાહેબ પ્રાઉડ છે કે સુરતની એક દીકરી આયુષી દેસાઈ નેવી માં સબ લેફ્ટનન્ટ તરીકે સિલેક્ટ થઈ એ ખરેખર પ્રાઉડ છે અને તમને જે ચિંતા છે કે ગુજરાતના છોકરાઓ નથી જતા ને જવા માટે પ્રયાસ કરીએ છીએ તો મને એવું લાગે ગુજરાતની આ પહેલી મહિલા છે કે જે નેવીમાં એક અધિકારી તરીકે ડાયરેક્ટ સિલેક્ટ થઈ હોય એટલે હવે મારે વાત કરવી છે નેવીની સાહેબ નેવીમાં સિલેક્શન પ્રોસીજર કેવો હોય નેવીમાં જનરલ ડ્યુટીમાં જોઈન્ટ થવું હોય કે નેવીમાં અધિકારી તરીકે જવું હોય તો એનું સિલેક્શન પ્રક્રિયા કેવી હોય જે નેવીની સિલેક્શન પ્રક્રિયા છે એમાં એવું છે કે તમે ટેન્થ પાસ હોય તો પણ જઈ શકો છો એમાં મેટ્રિક રિક્રુટ તરીકે આવે છે એને એમઆર કહેવાય છે જે લોકો ટ્વેલ્થ પાસ હોય છે એના માટે એક એસએસઆર એન્ટ્રી હોય છે સેકન્ડરી સેલર તરીકે ત્યાં રિક્રુટ થતા હોય છે અને જે લોકોને પણ ત્યાં ઓફિસર્સ તરીકે જોઈન થવું હોય તો એના માટે એવું છે કે તમારે જે આર્મી અને નેવી આર્મી અને એરફોર્સમાં પ્રક્રિયા છે એવી જ પ્રક્રિયા હોય છે જે લોકો એન્જિનિયર છે એમના માટે ડાયરેક્ટ ટેકનિકલ એન્ટ્રી હોય છે જે લોકો આપણે જે આયુસીની વાત કરી તો જેણે એનસીસીમાં સી સર્ટિફિકેટ પાસ કર્યું હોય એ અથવા બી થી તો આર્મી નેવી અને એરફોર્સ સ્પેશિયલ એનસીસી એન્ટ્રી બહાર પાડે છે અને એ એનસીસી એન્ટ્રીમાં સૌથી મોટો ફાયદો એ થાય છે કે તમારે રિટર્ન એક્ઝામ આપવાની જ નથી હોતી એ રીતે એક્ઝેક્ટલી તો તમારે રિટર્ન એક્ઝામ થી આપવાની હોતી એટલે તમારું બહુ મોટું પ્રિપેરેશન સમય બચી જાય છે તમારે ડાયરેક્ટ પાંચ દિવસનો જે સ્ટાફ સિલેક્શન બોર્ડનો ઇન્ટરવ્યૂ હોય છે એ ઇન્ટરવ્યુ ખરેખર બહુ ટ્રીકી અને ટફ હોય છે તમે એ ઇન્ટરવ્યુ પાંચ દિવસ ચાલતો હોય છે જો એ ઇન્ટરવ્યુ તમે પાસ કર્યો એસી કેડેટ તરીકે તો તમે ડાયરેક્ટ એરફોર્સમાં આર્મીમાં કે ભરતી કરી શકો છો વાત ને એવી નહીં આવી હવે આર્મીની આપણે અગાઉ વાત કરતા હતા તો ભારતના આ ભૂમિદળમાં ગર્લ્સ મહિલાઓને કયા પ્રકારના ચાન્સીસ છે ને કઈ લેવલ સુધી અધિકારી બની શકે છે અને મહિલાઓએ આર્મીમાં જોડાવું જોઈએ કે નહીં આ મારો મહત્વનો પ્રશ્ન છે સર તમારો જે છેલ્લો પ્રશ્ન છે એનો હું પહેલો જવાબ આપીશ કે મહિલાઓએ આર્મીમાં જોડાવવું જોઈએ કે નહીં તમને જાણીને આનંદ થશે કે હવે ઇન્ડિયન આર્મીએ બહુ મોટી પહેલ કરી છે અને ઓફિસર્સમાં તો ગર્લ્સ જાય જ છે વિમેન ઓફિસર્સ તો બને જ છે પણ પહેલી વાર એક સૈનિક તરીકે મહિલાઓનો પણ સમાવેશ કર્યો છે જે જવાનોમાં એક પોલીસ ડિપાર્ટમેન્ટ હોય છે એની અંદર વિમેન મિલિટરી પોલીસ તરીકે આ લોકોને લેવામાં આવે છે જેને સીએમપી કહેવાય છે તો આ મિલિટરી પોલીસમાં ફક્ત દસ ધોરણ પાસ હોય તો તમે ત્યાં જઈ શકો છો આપને જાણીને આનંદ આનંદ થશે કે અમારી એકેડેમી દ્વારા સારી એવી સંખ્યામાં છોકરીઓએ એપ્લાય કરેલું છે એમનું મેરિટમાં નામ આવેલું છે પણ જ્યારે એક્ઝામ આપે બહુ નવા નવા છે એમણે ક્યારે આના વિશે વિચાર્યું પણ નહોતું સુરતની અને ગુજરાતની ફર્સ્ટ વુમન મિલિટરી પોલીસ માટેની ટ્રેનિંગ બેચ પણ અમારી એકેડમીએ ચાલુ કરેલી છે ચાર છોકરીઓ ત્યારે ટ્રેનિંગ લઈ રહી છે અને દેખીએ છીએ જ્યારે મેરિટ બનશે મેરિટ બહાર પડશે અને જ્યારે એ લોકોને એક્ઝામ આપવામાં આવશે તો એમનું પરફોર્મન્સ કેવું રહેશે એ આપણે દેખવાનું રહ્યું પણ હું એક વાત કહું કે અત્યારનો જે માહોલ છે પેપરમાં આપણે બધા જે નેગેટિવ ન્યૂઝ પણ આવતા હોય છે અને જે ખરેખર ચોંકાવનારા અને સાચા ન્યૂઝ હોય છે તો હું દરેક મા બાપને એવું કહીશ કે કદાચ તમારી દીકરી સ્કૂલેથી કોલેજથી કે નોકરી પરથી ઘરે પાછી આવતી હશે તો તમને એક જાતની ચિંતા રહેતી હશે પણ મારું એશ્યોરન્સ હું તમને આપવા માગું છું કે જો તમારી દીકરી ફોજનો યુનિફોર્મ પહેરેલો હશે સરહદ પર ઊભી પણ હશે તો બી વેરી શ્યોર તમારી દીકરીનો વાળ પણ વાંકો નથી થવાનો તમારી દીકરીને જો કદાચ સૌથી સેફ કેરિયર આપવું હોય તો એ ફક્ત આર્મી નેવી અને એરફોર્સ ની અંદર છે તમને જાણીને આનંદ થશે કે આઈટીબીપી ઇન્ડો ટિપેટિયન પોલીસમાં જે બોર્ડર પોલીસ છે એની અંદર ચાઈનાની બોર્ડર ઉપર હું ત્રણ યુવતીઓને એવું મળ્યો હતો કે જે ખરેખર બહુ શુભસામ જગ્યા હતી અને ત્યાં આગળ આપણી ગુજરાતી યુવતીઓ ત્યાં જોબ કરતી હતી હાથમાં રાઇફલ હતી ફૂલ મિલિટરી યુનિફોર્મ હતો અને મેં એવી દીકરીઓને પૂછ્યું કે તમને ડર નથી લાગતો તો એ દીકરીઓનો પણ આ જવાબમાં તો જેવું કહું છું કે સાહેબ ગામમાં રહેતો હતો ને તો મને બહુ ડર હતો પણ અહીંયા આવ્યા પછી અમને સહેજ પણ ડર નથી ક્યાં કંઈ નહીં વાત તો ગાંધી સાહેબની વાત જ એવી હોય છે કે પછી આપણે સાંભળ્યા જ કરીએ પણ હજુ ત્રીજો ભાગ રહી જાય એરફોર્સ તો એરફોર્સમાં ભરતી થવા માટેના સ્પેશિયલ વે કઈ પ્રક્રિયા હોય છે એ થોડું જણાવો ઇન્ડિયન એરફોર્સ દર વર્ષે આવી રીતે ભરતી બહાર પાડતી હોય છે ગુજરાતમાં બહુ મોટી ગલતફહેમી એવી છે કે એરફોર્સમાં જવું હોય તો સાયન્સ જોઈએ જ પણ ખરેખર એવું નથી એરફોર્સની વર્ષમાં એકવાર ભરતી એવી આવે છે કે જેમાં તમે બાર આર્ટ્સ કે બાર સાયન્સ બાર કોમર્સ પાસ કર્યું હોય તો પણ લઈ શકો ફક્ત તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે બારમા ધોરણમાં તમે પચાસ ટકા સાથે પાસ હોવા જોઈએ અને ઇંગ્લિશ સબ્જેક્ટમાં ઓછામાં ઓછા પચાસ માર્ક હોવા જોઈએ સાડા સોળ વર્ષથી એકવીસ વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ જો આ ત્રણ વસ્તુની એલિજિબિલિટી તમે મીટ કરો છો તો તમે આરામથી ઇન્ડિયન એરફોર્સમાં પાર્ટિસિપેટ કરી શકો છો ઇન્ડિયન એરફોર્સની ભરતીની જે તારીખ છે હમણાં જ ગઈ છે સોશિયલ મીડિયા પર બધી બહુ અમે જાગૃતિ ફેલાવતા હોઈએ છીએ પણ ક્યાંક પોતે જે જાતે જ સવાલ પૂછીએ જાતે જવાબ આપવાનું એક જે આપણી વિદ્યાર્થીઓની આદત છે હું એને એપ્રિશિએટ નથી કરતો હું દરેક વિદ્યાર્થી અને એમના બાબાપને કહું છું કે જ્યારે પણ કોઈ કેરિયરનો કેરિયરનો સવાલ આવે પ્રશ્ન આવે તો પ્લીઝ જાતે જ નહીં માની લેતા પણ જે તે ક્ષેત્રના તમે એક્સપર્ટને પૂછવાનો ટ્રાય કરજો સુરતની અંદર તમને એટલી સારી બધી માહિતી મળે છે આજકાલ ગૂગલ ઉપર પણ જો તમે સારી પ્રોપર વેબસાઇટ સર્ચ કરશો તો તમને પૂરેપૂરી માહિતી તમારા હાથમાં જ હોય છે તો આઈ રિક્વેસ્ટ કે માહિતી મેળવવા માટેના થોડાક પ્રયાસ કરશો તો કદાચ તમારા બાળકનું ભવિષ્ય એક ગોલ્ડન ભવિષ્યમાં પરિણમે છે ગાંધી સાહેબે બહુ સરસ વાત કરી તમારે કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો ગૂગલ ઉપરથી મળે છે જિલ્લા રોજગાર કચેરીથી પણ મળે અને ત્રીજું એક સરસ આપણને માહિતી મેળવવાનું સાધન મળ્યું છે હરેનભાઈ ગાંધી સાહેબ તમારો સંપર્ક કરવો હોય તો ક્યાં કરવો અને કઈ રીતે કરવો એ સ્થળ અને થોડીક તમારી માહિતી આપશે ફાઇન સર મારી બિલ એકેડમીનું નામ છે પ્રી મિલિટરી ટ્રેનિંગ એકેડેમી પ્રી મિલિટરી ટ્રેનિંગ એકેડમી એ જે સુરતનો રિંગ રોડ છે ત્યાં આગળ મજુરા ગેટ બહુ ફેમસ એડ્રેસ છે મજુરા ગેટ મજુરા ગેટના ખૂણા ઉપર સ્વામિનારાયણ કોમ્પ્લેક્સ આવેલું છે એમાં એ વન નંબર છે એ વન એટલે તમારે કદાચ યાદ પણ નહીં રાખવું પડે ઓફિસનો નંબર એ વન સ્વામિનારાયણ કોમ્પ્લેક્ષ મજુરા ગેટ તમે મને ફોનથી પણ સંપર્ક કરી શકો છો મારો ફોન નંબર છે નાઇન ફોર ટુ સિક્સ થ્રી ફાઇવ સિક્સ વન વન નાઇન

એ બધા જ એનડીએની જ પ્રોડક્ટ હોય છે એનડીએમાં જવાથી જે બા અત્યારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને બાળકોને હાયર એજ્યુકેશન માટે મૂકવા જે ફાઇનાન્સિયલી ખૂબ જ ડિફિકલ્ટ થઈ રહ્યું છે ત્યારે હું આ તમને એક એવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આપી રહ્યો છું ની હમણાં સાત ઓગસ્ટે નોટિફિકેશન બહાર પડવાનું છે એનડીએ ટુ માટે એની અંદર તો મેં આપને પહેલાં જ કીધું કે સાડા સોળથી સાડા ઓગણીસ વર્ષના બાળકો જેમણે બારમાની એક્ઝામ આપી છે કે આપવાના આપી રહ્યા છે કે પાસ થઈ ગયા છે એ બંને એપ્લાય કરી શકે છે સાત ઓગસ્ટથી ત્રણ ત્રણ સપ્ટેમ્બર સુધી આ એક નોટિફિકેશન ચાલુ રહેશે ખૂબ સરસ એની અંદર તમે એક્ઝામ આપી શકો છો ટકાવારી તમારા ચાલીસ કે પચાસ ટકા હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો આની અંદર ટોટલ અઢારસો માર્કની એક્ઝામ આવે છે નવસો માર્કની એક્ઝામ રિટર્નની હોય છે અને બીજા જે નવસોની એડવટ જે ઇન્ટરવ્યુ હોય છે એ ટોટલ અઢારસોની એક્ઝામ હોય છે બહુ ઇઝી છે તમારા બાળક જ્યારે બારમામાં હતું તો એણે બોર્ડ માટેની જબરજસ્ત મહેનત કરી જ હોય છે એમાં ખાલી એણે એક જ સબ્જેક્ટની મહેનત કરવાની છે જે જનરલ સ્ટડી જો જનરલ નોલેજની થોડી વધારે મહેનત કરી લેશે તો સાત થી જે નોટિફિકેશન છે એપ્લિકેશન ઓનલાઈન ચાલુ થઈ જશે અને તમારા દીકરા કે દીક તમારા દીકરાઓ પાસે બહુ સારો સમયગાળો છે સત્તરમી નવેમ્બર સત્તરમી નવેમ્બરે આની એક્ઝામ આવવાની છે ઓનલાઈન એક્ઝામ લેવાની છે તમારે બહુ દૂર પણ નથી જવાનું અમદાવાદ કે વડોદરા જવું પડશે તો તમારી પાસે જ્યારે ત્રણ કે ચાર મહિનાનો સમય છે તમારા બાળકોએ ઓલરેડી બારમાં ધોરણમાં આટલી બધી મહેનત કરી જ છે તો હું તમને બધાને એક રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમારા બાળકોને એક ચાન્સ આપો અને માતા પિતા માટે સર હું એક યસ એક મેસેજ આપવા માગું છું કે જ્યારે દીકરો કે દીકરી જ્યારે એવું કહેતા હોય છે કે મમ્મી કે પપ્પા મારે આર્મીમાં જવું છે એરફોર્સમાં જવું નેવી તો આપણા પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે નહીંથી તું ચૂપ થા તને ખબર નથી કે પેપરમાં કેટલા બધા લોકો સહી થઈ જાય છે રોજના આટલા બધા સહી થતા હોય તો તારે ત્યાં મરવા માટે જવું છે દરેક પેરેન્ટ્સને હું બે પ્રશ્નો પૂછીશ કે સૌથી પહેલાં તો તમે ભગવાનમાં માનો છો કે નથી માનતા ગુજરાતની વધારે ભાગની દરેકે દરેક પ્રજા કોઈને કોઈ ધર્મમાં તો માને જ છે અને જો તમે કોઈ પણ ધર્મમાં માનતા હોય એક દરેક ધર્મમાં એક સનાતન સત્ય જે બધાને જ કહેવામાં આવે છે કે જન્મ અને મૃત્યુ તો નિશ્ચિત છે જો જન્મ અને મૃત્યુ તો નિશ્ચિત હોય તો તમારો દીકરો કે દીકરી તમારા ઘરમાં હશે કે ભારતની સરહદ પર હશે એનાથી શું ફરક પડવાનો છે એમ તો એક તા એક દાખલો તો તમારી સામે તમારી સાથે વાતચીત કરી રહ્યો એ હોઉં છું કે કારગિલ યુદ્ધમાં પણ જઈ આવેલો છું અને બીજા એવા કેટલાય મિલિટરી ઓપરેશનમાં પાર્ટિસિપેટ કર્યો છે અને હું અહીંયા હેમખેમ તમારી સામે તમારી સાથે વાતચીત કરી રહ્યો છું નંબર ટુ જે સૌથી જબરદસ્ત ઉદાહરણ છે એ છે કમાવરા એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદનનું વિંગ કમાન્ડર અભિનંદન સાહેબે પાકિસ્તાનનું સૌથી મોટામાં મોટું ઇન્સલ્ટ કરી ત્યાં એમનું પ્લેન ક્રૅ થયું પાકિસ્તાનમાં ગયા પણ એમના જે એમનું મૃત્યુ લખેલું નહોતું તો એ હેમખેમ પાછા આવ્યા અને આપણને ખબર જ છે કે એવી બધી કેટલી ઘટનાઓ બને છે ભારત વર્ષની અંદર મેં સર્વે કર્યું છે એક વર્ષની અંદર હજારો લોકો કમ હોતે મળતા હોય છે એક એવરેજ મેં કાઢી છે ત્રણથી ચાર વર્ષના એના પછી કે એક શહીદ મને તો એની એવરેજ માં સર આઠ થી સાડા આઠ હજાર લોકો રોડ ઉપર હોય છે છે અને એક વસ્તુ જ્યારે કોઈ રોડ ઉપર કમ હોતે મળતું હોય તો એને એટલું સન્માન નથી પડતું પણ જ્યારે એક સૈનિક પામે છે ત્યારે એક મોત એ પણ એક ઉત્સવ વધી જતો હોય છે એને જે સન્માન મળે છે અને તમને નથી ઓળખતા ને એ પણ લોકો તમારા માટે આંસુ બહા છે આવું સન્માનજનક મૃત્યુ પણ જો પામવું હોય ને તો આર્મી ની વિન એરફોર્સ છે સરસ અભિનંદન સાહેબ ખૂબ સરસ સાહેબે ગાંધી સાહેબે વાત કરી પણ આપણે સમય થોડો છે એટલે હજુ છે મારે પેરા મિલિટરી ફોર્સ બીએસએફ સીઆરપીએફ કે એના એની ભરતી પ્રક્રિયા કઈ રીતે થતી હશે કરેક્ટ જે પેરામિલિટરીની ભરતી હોય છે પેરા પેરામિલિટરીની ભરતીમાં એવું હોય છે કે તમે ઓછામાં ઓછું બારમું જો પાસ કરી લો હું દરેક વિદ્યાર્થીને એક જ સલાહ આપીશ કે બારબું ધોરણ પાસ કરો અને એમાં ઓછામાં ઓછા સાઈઠ ટકા લાવવા ટ્રાય કરો જો તમે બારમું પાસ કરો છો અને ઓછામાં ઓછા સાઈઠ ટકા લાવો છો અને થોડી ઇંગ્લિશ લેંગ્વેજ પ્રત્યે પણ ધ્યાન તો તમે એક વર્ષની અંદર ઓછામાં ઓછી આઠથી દસ જાતની ભરતી આપી શકો છો એટલે અને બારમામાં સાઈઠ ટકલ લાવવા એ ખરેખર બહુ ટફ નથી અને આટલી જો તમે મહેનત કરી શકો તો સાહેબ પેરામિલિટરીમાં બીએસએફમાં આવે છે આઈટીબીપીમાં આવે છે સીઆરપીએફમાં આવે છે સીઆઈએસએસમાં આવે છે મારા અસહ્ય કેડેટ આવા પેરામિલિટરીમાં પણ જોઈન થયેલા છે અને તમને જાણીને આનંદ થશે કે એના માટે એ લોકો ખરેખર એટલા બધા હોશિયાર પણ નહોતા પણ એમણે થોડી સિસ્ટમેટિક મહેનત કરી અમે થોડું માર્ગદર્શન આપીએ છીએ અને અમે જે તમે મારી પાસે આવો માર્ગદર્શન માટે ના કોઈ હું ફી ચાર્જ કરું છું તમે ચોવીસ કલાકમાં ક્યારે પણ મને વોટ્સઅપ કરી શકો છો દિવસ દરમિયાન તમે મને કોલ કરી શકો છો આર્મી નેવી એરફોર્સમાં જવું હોય તો પ્લીઝ મને કોન્ટેક કરો અને મારે કોઈ પણ જાતિ ફી તમારી પાસેથી નથી લેવાની પણ ક્યાંક પણ તમે અટકતા હશો ક્યાંક તમારું કન્ફ્યુઝન હશે તો એ દૂર કરવા હું બેઠેલું છું કારણ કે મારું એક જે નિયમ લીધો છે કે મારે અઢીસો જણાને યુનિફોર્મ પહેરાવો છે એમાં આપ સર્વે પણ સાથ આપો ખૂબ જ સર અમે ખૂબ શુભકામના વ્યક્ત કરીએ છીએ કે તમારો લક્ષ્યાંક પૂરો થશે અને આ શહેરના યુવાનો આર્મીમાં ચોક્કસ જોડાશે ઘણા બધા વ્યક્તિને સાહેબ જોડાવું છે પણ પ્રોપર ગાઈડન્સ નથી વાલીને સંમતિ આપી છે પણ હું પૂરી માહિતી નથી પરિણામે એ જે અભિયાન છે અથવા જે જોડાવવું જોઈએ એટલી સંખ્યામાં જોડાતા નથી પણ હવે તમે જ્યારે એટલી સરસ માહિતી આપી રહ્યા છો અને આખી એકેડેમી ચાલે છે એટલે કોઈ પણ વ્યક્તિને મારે છેલ્લે દર્શકોને એટલું જ કહેવું છે કે આર્મીને લગતી પેરામિલિટરી ફોર્સને લગતી એની ભરતી પ્રક્રિયાને લગતી કંઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો હરેન્દ્રભાઈ ગાંધીનો સંપર્ક કરી શકો છો રિયલ નેટવર્કના આ સ્ક્રીન ઉપર પણ એ વોટ્સઅપ નંબર આવશે એ નંબર ઉપર તમે ગાંધી સાહેબને સંપર્ક કરી શકશો સુરતમાં છે સુરતમાં તમે રૂબરૂ પણ મળી શકશો હા ગાંધી સાહેબ મારે એક છેલ્લો પ્રશ્ન પૂછ્યો છે જેમ એનસીસી આવે એમ મિલિટરી ફોર્સ તમે મિલિટરી કેડેટ કોર્સ એવી એક તાલીમ વર્ગ તમે ચલાવો છો તો એ મિલિટરી ટ્રેનિંગ કોર્ષ કેડેટ કોર્સ એ શું છે સર મિલિટરી કેડેટ કોર્સ એ ભારત વર્ષની અંદર આ પહેલીવાર લોન્ચ થયેલો છે મેં અહીંયા ગુજરાતમાં આવ્યા પછી મેં એક ઓબ્ઝર્વ કર્યું કે બધી ઘણી ફેમિલી એવી છે કે જે લોકો ઈચ્છે છે છતાં પણ કોઈને કોઈ કારણસર એમના દીકરા કે દીકરીને મિલિટરીમાં નથી મોકલી શકતા તો બધા એવા અસંખ્ય દેશોમાં મિલિટરી ટ્રેનિંગ ફરજિયાત છે મેં અહીંયા જ્યારે સ્કૂલ અને કોલેજમાં ઇન્ટરેક્ટ કરું છું તો બાળકો એવું ઈચ્છતા હોય છે કે સર અમારે આર્મીની એરફોર્સમાં તો નથી જવું પણ મિલિટરી ટ્રેનિંગ ચોક્કસ જોઈએ છે આજકાલ ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું એક કે બે બાળકો હોય છે અને એ એક કે બે બાળકોમાં જો એક કોન્ફિડન્સ આવે એ લોકો જો સક્ષમ વધી જાય તો મા બાપને ઘણી બધી ચિંતાઓ ઓછી થઈ જશે તો છેલ્લા દોઢ વર્ષથી મેં એક આખો સિલેબસ તૈયાર કર્યો છે અને આવતા રવિવારે એનું લોન્ચિંગ છે આવતા રવિવારે લોન્ચિંગ છે એનું નામ છે મિલિટરી કેડેટ કોર્સ આ મિલિટરી કેડેટ કોર્સ બાર વર્ષથી લઈ અને વીસ વર્ષના દીકરા અને દીકરીઓ માટે છે આ મિલિટરી કોર્સની અંદર દીકરા કે દીકરી જે ભણવાનું જે એકેડેમિક શેડ્યુલ છે એ થોડું પણ ડિસ્ટર્બ નથી થતું ફક્ત રવિવારે બે કલાક માટે મારી પાસે આવવાનું છે અને રવિવારે બે કલાક આખું વર્ષ આવવાનું છે આખા વર્ષમાં હું એમને જે ટ્રેનિંગ આપવાનું છું એની અંદર મિલિટરીની ટ્રેનિંગ તો હાઇએસ્ટ કક્ષાની હશે જ પણ એની સાથે સાથે કમ્પ્લીટ સેલ્ફ ડિફેન્સ પ્રેક્ટિકલી એ લોકો ના શીખી જાય ત્યાં સુધી એની સાથે બે ઓલિમ્પિક સ્પોર્ટ્સ એટલે કે એર રાઇફલ શૂટિંગ અને તીરંદાજી એટલે કે આર્ચરી શીખવાડવાનો છું જે રગબી ગેમ આવે છે ગુજરાતનો હું પ્રેસિડેન્ટ છું એ રગ્બી ગેમ પણ એને શીખવાડવાનો છું અને જો એ લોકો એમાં સારું કરશે તો એક જ વર્ષની અંદર એ લોકો નેશનલ રમવા માટે સક્ષમ થઈ જશે આના સિવાય ફાયર ફાઇટિંગ ફર્સ્ટ એઇડ અને સીપીઆર એટલે કે જે આર્ટિફિશિયલ રેસ્પિરેશન કહેવાય છે એની તાલીમ આપવાનો છું ડિજિટલ લિટરસી અને સાયબર સિક્યુરિટી આ બે ખૂબ જ મહત્ત્વના વિષય બની ગયા છે કારણ કે બાળકો આજકાલ સ્માર્ટફોન અને ઇન્ટરનેટમાં હંમેશા બિઝી હોય છે તો એમાં એ કોઈ પણ ફ્રોડમાં ફસાય નહીં અને પોતાની જાતને દરેક વસ્તુથી સેફ રાખી શકે એના માટે આ જ કોર્સની અંદર ડિજિટલ લિટરસી અને સાયબર સિક્યુરિટી ઉમેર્યું છે આની સાથે સાથે લાઇફ સ્કિલ્સ જે એમની પર્સનાલિટી ડેવલપ કરવા માટેનો બહુ મોટો પાર્ટ છે એની પણ અમે તાલીમ આપવાના છે અને દરેક ફેમિલીમાં જ્યારે વેકેશન પડે ને તો એક ડિસ્કશન થતું હોય છે મમ્મી પપ્પાને કોઈ શાંતિની જગ્યાએ જવું હોય દાદા દાદી કે નાના નાનીને કોઈ રિલિજિયસ પ્લેસ પર જવું હોય અને બાળકોને જવું હોય કોઈ એક્ટિવિટી માટે તો આ પ્રશ્ન પણ મેં આ જ કોર્સની અંદર સોલ્વ કરી દીધો છે કે જે લોકો આ કોર્સમાં જોડાય છે એમને વેકેશન દરમિયાન અઢીથી ત્રણ દિવસનો રેસિડેન્શિયલ એડવેન્ચર કેમ આપવામાં આવે છે એટલે કે એમને રહેવાનું ખાવાનું અને એડવેન્ચર આ બધું જ કોઈ કંઈક એડવેન્ચર સાઇટ પર કરવામાં આવશે અને સૌથી ખુશીની વાત એ છે કે આ જ કોર્સની અંદર અમે એમને અમારી એકેડેમીનો જે પ્રાઇવેટ એકેડેમી છે એનો જબરદસ્ત મિલિટરી ટાઈપ યુનિફોર્મ આપવાના છે તમે દેખ્યું હશે કે કોઈ પણ બાળક એક સિવિલ ડ્રેસમાં હોય તો એનું બેસવાની ઉઠવાની વાત કરવાની ડબ અધિક હોય છે અને એની જગ્યાએ જ્યારે એ જ બાળક એકવાર યુનિફોર્મ પહેરી લેને તો એની બેસવાની ચાલવાની છટા એની બોલવાની વાત કરવાની જે આદત છે એ આખી બદલી જતી હોય છે તો આ જ કોન્ફિડન્સ આપી આપના જ બાળકોને હું થોડે વધારે ફિઝિકલી ફિટ થોડા વધારે ક્લેવર થોડા વધારે કોન્ફિડન્ટ થોડા વધારે ઇન્ટેલિજન્ટ બનાવવા માગું છું શરૂઆત છે મારી એટલે મેં ફક્ત સાઈન્ટ સીટ સુધી જ આ સીમિત રાખી છે કારણ કે મારે એમને એક આખો એમના લાઈફ પ્રત્યેનો અભિગમ છે એક જ વર્ષમાં ચેન્જ કરવો છે તો હું આપ સૌને હું આપ સૌને રિક્વેસ્ટ કરીશ કે આપણા બાળકો જો આપ ઈચ્છતા હો કે આપણા બાળક ઇન્ડિપેન્ડન્ટ બને એમનું જીવન કંઈક અલગ જ પ્રકારે જીવે તો પ્લીઝ મારો કોન્ટેક કરજો અને ગેરંટી આપું છું કે આપણા બાળકનો જીવન પ્રત્યેનો અભિગમ થેન્ક યુ ગાંધી થેન્ક યુ સો મચ ખૂબ સરસ માહિતી એટલી બધી ગાંધી સાહેબે આપણને આપી છે અને ખરેખર સુરતના બાળકો નસીબદાર છે કે તમે થોડીક પણ આર્મી માટે ઈચ્છા ધરાવતા હો તો તમને પૂરી માહિતી આપીને આર્મીમાં જવા માટેનો તો પ્રયાસ કરે જ છે પણ બાળકો આર્મીની ટ્રેનિંગ ભલે નોકરી આર્મી નથી કરી પણ આર્મીની ટ્રેનિંગ લે એવો પણ અભ્યાસક્રમ શરૂ કર્યો છે ખરેખર ખૂબ ખૂબ આભાર અને આ સાથે શિક્ષણ વિશ્વ કાર્યક્રમ આપણે સમાપન કરીએ છીએ દર્શક મિત્રો આપ સૌનો અને ગાંધી સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર સાથે આ કાર્યક્રમને આપણે સમાપન કરીએ છીએ થેન્ક યુ થેન્ક યુ જ